નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી અગ્રસેન શિક્ષણ સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ એક વિષય ગણિત ભણીશું. જો આજે આપણે જે તમે નર્સરીમાં સિનિયરમાં ભણી ગયા છો, 1 થી 10 સુધી ભણી ગયા છો ને બધા, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, એટલે આપણે આજે પાછા 1 થી 10 અંકમાં અને શબ્દમાં લખો એ આપણે આજે ભણીશું. જો આને કહેવાય અંકમાં અને આને શું કહેવાય શબ્દોમાં, એટલે છે 1, તો આપણે કેમ લખાય, અ ઉપર 1 માત્ર એ અને ક, એ ક. પછી 2, તો બ ઉપર 1 માત્ર 2. 3, તો ત્ર અણ, ત્રણ. 4, તો ચ ને કાનો 4. 5, પને કાનો પા ઉપર મીંડું અને ચ. 6, તો છત્રીનો 6. 7, એટલે સને કાનો 7. 8, 8 કેમ લખાય, તો અનેકાનો આ અને ઠ. 9, તો 9. 10, તો 10. આવી જ રીતે આપણે અંકમાં લખ્યા અને આ આપણે શબ્દમાં લખ્યા. હવે જુઓ મિત્રો, 1 પછી શું આવે, 2, 2 પછી 3, 3 પછી 4, 4 પછી 5, 5 પછી 6, પછી આવે 7, પછી 8, 9 અને છેલ્લે 10. એટલે આપણે 1 થી 10 અંકમાં અને શબ્દમાં લખ્યું. હવે જોવાનું, ખૂટતી સંખ્યા લખો. હવે ખૂટતી સંખ્યા એટલે શું કહેવાય, કે 1 લખેલો છે, બાજુમાં શું આપ્યું છે, ખાલી ખાલી જગ્યા છે, એટલે આપણે જોવાનું કે 1 પછી શું આવે છે, એને કહેવાય ખૂટતી સંખ્યા. એટલે 1 પછી આપણે અહીંયા ઉપર લાઈનમાં જોવાનું કે 1 પછી આપણે શું આવે અહીંયા, 2, તો આપણે નીચે શું લખવાનું, આપણે 2 લખવાનું. શું લખવાનું, 2. એના પછી જો 2 પછી શું આવે છે, 3, તો આપણે શું લખવાનું, 3. પહેલે જોવાનું અહીંયા કે 1 પછી શું આવે, 2 આવે છે, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખવાનું, 2. પછી જોવાનું છે 2 પછી અહીંયા શું આવે, 3, એટલે આ ખાલી જગ્યામાં આપણે શું લખવાનું છે, 3. હવે જુઓ મિત્રો, અહીંયા 4 લખેલા છે ને, એટલે આપણે 3 પછી 4 લખેલા છે, પછી 5 લખેલા છે. હવે 5 પછી પાછી ખાલી જગ્યા છે, એટલે 5 પછીનો ને આંકડો જોવાનો. હવે 5 પછી કયો અંક લખેલો છે, 6, એટલે આપણે અહીંયા શું લખવાનું, 6 ગણે 6. હવે 6 ગણે 6 પછી અહીંયા પાછી ખાલી જગ્યા છે, એટલે વળી તમારે અહીંયા જોવાનું કે 6 ગણે 6 પછી કયું આવે, 7 7 અડે 7, એટલે આપણે ખાલી જગ્યામાં 7 લખવાના. હવે 7 અડે 7 લખાઈ ગયા છે, 7 અડે 7 પછી શું આવે, 8 અડે 8. હવે 8 અડે 8 લખેલા છે, એટલે આપણે લખવાના નહીં, આપણે ખાલી ખાલી જગ્યા જ ભરવાની. હવે 8 અડે 8 પછી શું આવે, અહીંયા જો ખાલી જગ્યા છે, એટલે વળી અહીંયા જોવાનું કે 8 અડે 8 પછી શું આવે, તો 9 અડે 9, તો અહીંયા આપણે ખાલી જગ્યામાં શું લખશું, 9 અડે 9. અને પછી શું આવે, 1 અડે મીંડે 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, આ આપણી આજે ખૂટતી સંખ્યા હતી. હવે આપણે જોશું ચોપડી, એમાં આપણે શું જોવાનું છે, આકારો. હવે આકારોમાં શું આવે, કેટલા આકારો છે આપણા, તો છે ત્રિકોણ. જો સીધું ત્રિકોણ છે, તો આપણે કયા ત્રિકોણમાં જોડવાનું, સેજ આડું હોય એ ત્રિકોણ સાથે જોડી દેવાનું, પણ એના માપ સરખા હોવા જોઈએ. જો આ ત્રિકોણ જેટલું છે એટલું જ આ ત્રિકોણ છે ને, બંને સરખા આકારના ત્રિકોણ છે, એટલે આપણે આના સાથે આને જોડી દીધું. પછી આ ત્રિકોણ સામે આપણે કયો ત્રિકોણ જોડવાનો, આ ત્રિકોણને, કારણ કે આ અને આ બંને સરખા છે. પછી આ મોટો ત્રિકોણ છે અને એના સામે આપણે આ મોટા ત્રિકોણ સાથે જોઈન્ટ કરી દેવાનું. પછી આ નાનું છે, તો નાના સાથે કયો ત્રિકોણ જોડવાનો, આ નાનો જોડવાનો. પછી આ સૌથી નાનો ત્રિકોણ છે, તો સૌથી નાના ત્રિકોણને કોની સાથે જોડવાનું, આ ઉપરના ત્રિકોણ સાથે જોડવાનું છે. હવે જુઓ પાછળ, એવી જ રીતે એક સરખા આકારોની જોડ બનાવો. હવે આ કેટલા આકારો છે, આ ગોળ, પછી આને શું કહેવાય બોલો તો,
સમતલ, આને કહેવાય ત્રિકોણ, આને કહેવાય લંબચોરસ, આને શું કહેવાય અર્ધગોળ, અને આને ષષ્ઠકોણ. એટલે આ બધા આપણા આકારો છે, બરાબર. હવે એને આપણે એના સામેવાળા આકાર સાથે જોડવાના છે. આ ગોળ છે તો ગોળને આપણે ગોળ સાથે જોડવાનું. પછી આ ચોરસ જેવો છે, સમતલ જેવો, એટલે આપણે એને સામે એવા સાથે જોડવાનું. પછી ત્રિકોણને ત્રિકોણ સાથે જોડવાનું. પછી લંબચોરસને કોની સાથે? લંબચોરસ સાથે. અર્ધગોળ વર્તુળને અર્ધગોળ સાથે જોડવાનું. અને પંચકોણ સાથે સામે એના સાથે જોડવાનું. આ બધા આપણા આકારોની જોડ છે, એના સાથે આપણે જોડવાનું. હવે અહીંયા શું લખેલું છે? સૌથી નાના આકારમાં રંગ પૂરો. આ જો મધ્ય જેવો આકાર છે, આ સૌથી મોટો છે અને આ સૌથી નાનો છે. એટલે નાના આકારમાં રંગ પૂરવાના. તો આમાં ત્રણમાંથી સૌથી નાનો કયો છે? આ છેલ્લો છે ને. એટલે આપણે આ નાના આકારમાં પીળો રંગ પૂરવાનો, કે ગમે તમને મનગમતો કલર પૂરવો. પછી હવે આ ત્રણમાંથી કયો બોલો તો? આ નાનું છે, આ છે કે આ છે? હા, આ સૌથી પહેલો છે, એ પણ સૌથી નાનું ગોળ છે. એટલે આપણે આનામાં રંગ પૂરવાનો. પછી આ ત્રણ ત્રિકોણમાંથી કયો ત્રિકોણ સૌથી નાનો છે? આ પહેલો છે ને કે છેલ્લો છે? હા, સૌથી છેલ્લો ત્રિકોણ નાનો છે, એટલે આપણે એના ઉપર રંગ પૂરવાનો એના અંદર. અને આમાંથી કયો નાનું છે સૌથી? આ વચ્ચેનું છે, એટલે આપણે આના ઉપર એના અંદર રંગ પૂરવાના. હવે આ જુઓ, સમાન આકારને જોડો. હવે આ બધા સમાન આકારો છે, એકબીજા સાથે આપણે જોડવાના. આ ત્રિકોણ છે તો ત્રિકોણને આપણે કોની સાથે જોડવાનું? ત્રિકોણ સાથે. પછી આ ચોરસ છે તો ચોરસને કોની સાથે જોડવાનું? ચોરસ સાથે. આ ગોળ છે તો ગોળને કોની સાથે જોડવાનું? એની સામેના ગોળ સાથે જોડવાનું. પછી આ નળાકાર છે તો નળાકારને કોની સાથે જોડવાનું? નળાકાર સાથે જોડવાનું. એવી જ રીતે તમારે બધા જ આકારોને એકબીજા સાથે જોડી દેવાના. હવે અહીંયા જુઓ મિત્રો, રંગ પૂરો. હવે જો અહીંયા કયું ચિહ્ન આપેલું છે? ત્રિકોણનું છે. અને ત્રિકોણના અંદર કયો રંગ છે? લીલો. આ ગોળ છે, એની અંદર કયો રંગ છે? લાલ. આ લંબચોરસ છે તો લંબચોરસમાં કયો રંગ છે? વાદળી. હવે આ તમને જે આકારો બતાવે છે ને, જેમ કે આ ત્રિકોણ છે, આ ઘર છે એ લંબચોરસ છે, પછી આ ત્રિકોણ છે, આ ફૂલ છે એના જે મીંડા છે એ શું છે? ગોળ છે, બરાબર. તો જ્યાં તમને ત્રિકોણ દેખાય ત્યાં કયો રંગ પૂરવાનો છે? લીલો. જ્યાં તમને ગોળ દેખાય છે ત્યાં તમારે લાલ કલર પૂરવાનો. અને જ્યાં લંબચોરસ દેખાય છે, જો આ છે લંબચોરસ, એના ઉપર તમારે વાદળી કલર પૂરવાનો. એવી જ રીતે આ બધામાં તમારે આના પ્રમાણે તમારે રંગ પૂરવા. હવે અહીંયા પણ એવું જ છે, ત્રિકોણમાં લીલો, પછી ગોળ છે ત્યાં તમારે ગુલાબી કરવાનો, અને લંબચોરસ છે ત્યાં તમારે કયો કરવાનો? પીળો. તો હોળી કેવી છે? લંબચોરસ, એટલે એનામાં તમારે કયો પૂરવાનો? પીળો. પછી આ ઉપર ત્રિકોણ જેવું છે એટલે એનામાં તમારે લીલો કલર પૂરવાનો છે. પછી આ માછલી જે ગોળ ગોળ છે, બરાબર, એનામાં તમારે ગુલાબી કલર પૂરવાનો છે. આવી જ રીતે તમારે આના પ્રમાણે આમાં રંગ પૂરવા. આજે બસ એટલું જ મિત્રો. તમે ઘરેથી ઘરકામમાં 1 થી 10 2 વાર લખી લેવા અંકમાં અને શબ્દમાં. થેન્ક યુ.